હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્લ્ડ ઇન બોક્સ આજે વાત કરવી છે પહેલી જુલાઈના પાકશીકની ખબર છે તમે બધા આજે આપણે બધા જામ તો થોડીક વધારે આગળની ડેટમાં જતા રહ્યા છીએ અને હું આ વખતે એવું થયું કે લેક્ચરમાં લેટ થયો પણ દેરાય દુરસ્ત એના જેવી વાત કરીએ આજના લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં હા પહેલી જુલાઈનું પાક્ષિક છે એ પહેલાં મેળવી લઈએ લાસ્ટ લેક્ચરના જવાબો સૌથી પહેલો ક્વેશ્ચન પૂછો તો શિક્ષણ દિવસ કોની યાદમાં અને ક્યારે ઉજવાય તો યાદ રાખજો અગિયારમી નવેમ્બર શિક્ષણ દિવસ જ્યારે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ બરાબર અને શિક્ષણ દિવસ જે ઉજવાય એ કોની યાદમાં ઉજવાય અબુલ કલામ આઝાદની યાદમાં હવે અબ્દુલ કલામ આઝાદ નથી આ અબુલ કલામ આઝાદ છે આ કોણ છે તો ભારતના સર્વપ્રથમ શિક્ષણ મંત્રી કહી શકાય એટલે જેમના યાદમાં શિક્ષણ દિવસ બરાબર ત્યારબાદ છે રક્ષકવન કયા જિલ્લાની અંદર છે તો યાદ રાખો કચ્છ જિલ્લો ત્યારબાદ ત્રણ તાલુકા પૂછ્યા હતા સૌથી પહેલું હતું બોડેલી તો છોટા ઉદેપુર યાદ રાખીએ ત્યારબાદ છે સાકબારા તો નર્મદા યાદ રાખીએ કુકરમુંડા તો તાપી બરાબર થોડા ઘણા તમારી સામે અહીંયા સ્ક્રીન ઉપર રાખું છું જેટલા લોકોએ જવાબ આપ્યા હતા આનાથી પણ વધારે લોકોના જવાબ છે પણ થાય એવું કે સમય થોડોક ઓછો પડતો હતો અને સ્ક્રીન બહુ નાની પડતી હતી તમારા બધાના નામોની આગળ એટલા માટે આટલા નામ સમય એવા છે જેને જવાબ આપ્યો હતો બરાબર નેક્સ્ટ આજના લેક્ચરની શરૂઆત કરીએ જોઈએ આત્મનિર્ભર આત્મનિર્ભર જે ગુજરાત સહાય યોજના છે એનો ફેઝ નંબર ટુ એટલે કે સહાય યોજના નંબર બે જારી થઈ તો જે પહેલી યોજના હતી એના વિશે પણ તમને ખબર હોવી જોઈએ અને બીજી યોજના વિશે પણ ખબર હોવી જોઈએ અહીંયા ડિફરન્સ સ્વરૂપે તમારી સમક્ષ કોષ્ટક મૂકેલું છે સમજીએ આપણે કે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના યોજના નંબર એક જે હતી આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે એમાં ધિરાણ કેટલું મળતું હતું એક લાખ સુધીની સહાય મળતી હતી બરાબર હવે જે નવી યોજના આવી એમાં કેટલી મળે તો એક લાખથી વધારે અને અઢી લાખ સુધીની બરાબર એટલે એક લાખથી અઢી લાખ સુધી ત્યારબાદ પેલી જે યોજના હતી એમાં એક લાખમાં દર હતો બે ટકા એ તમને બધાને મેં કીધું હતું હવે બીજી યોજના જે આવી યાદ રાખજો બે ટકા ખાલી દર નથી બે ટકા સરકારને ઘટાયા એટલે વધારું અને હવે કરી દીધું છે ચાર ટકા એટલે હવે જો આ લોન લેશો તો ચાર ટકા દર ચૂકવવું પડશે થોડી ઘણી વિગત જે નોર્મલ છે એ અહીંયા સમાવી નથી જેમ કે પેલા છ મહિના સુધી જો આપણે લોન લઈએ તમારે મારે કાંઈ ભરવાનું થાતું નથી છ મહિના બાદ ત્રીસ સરળ માસિક હપ્તાની અંદર આ બધા જ હપ્તા આપણે પે કરવા પડે બરાબર તો આ બે વિગત કોમન છે જે ડિફરન્સ છે અહીંયા રાખેલું છે તો સહાય યોજના બે જોઈ લેજો હવે સીધી શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન તાજેતરની મન કી બાત કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન શ્રી હા થાય એવું કે તમને એવું લાગે કે આ દર લેકચરની અંદર મન કી બાત આવી જાય પણ હું થોડોક લેટ હોઉં છું લેક્ચરની બાબતમાં એટલે કદાચ એવું થાય કે મોદી સાહેબ પોતાનો કાર્યક્રમ યોજી દે ને હું એના પછી આવું આમ તો ફોલો કરવા પડે એટલા માટે તો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે મન કી બાત યોજી એમાં કયા પૂર્વ વડાપ્રધાન સાહેબ શ્રીની વાત કરી તો યાદ રાખીએ પીવી નરસિમ્હા રાવ બરાબર ને જેટલા લોકો તૈયારી કરતા હશે એમને ખ્યાલ હશે કે ભાઈ પીવી નરસિંહ રાવનું બહુ સારું એવું યોગદાન છે આમ જો ખબર ના હોય તો હું કહી દઉં સૌથી પહેલાં તો એમનું પૂરું નામ જોઈ લઈએ તો યાદ રાખજો પામુલાપતિ વેંકટા નરસિમ્મા રાવ હવે નામ જોતા જ ખબર પડી જાય કે આમનો જન્મ ક્યાંક ને ક્યાંક દક્ષિણ ભારતની અંદર થયો હોય બરાબર બીજી આની વાત કરું તો પંદર પ્રકારની ભાષાઓ જાણતા હતા થાય એવું કે ભાઈ બિનસચિવાલયની એક્ઝામની તૈયારી કરતા હોય તો ઇંગ્લિશ સબ્જેક્ટમાં એ લોચા વળતા હોય આપણે પણ સાહેબ પંદર પ્રકારની ભાષાઓ જાણતા હતા લોકો આમને હાફ લાયનના નામે ઓળખતા હતા શું કામ હાફ લાયન એની સ્ટોરી છે પણ યાદ રાખજો કે હાફ લાઇન નામની એમની પોતાની એક બુક પણ છે અને લોકો એમને હાફ લાયન તરીકે ઓળખતા હતા શું કામ કેમ કે વાત છે ઓગણીસો ને ની તમને બધાને એકાણું ની સાલ તો યાદ હોવી જ જોઈએ કેમ કેમ કે અહીંયા આપણે ત્રણ વસ્તુ યાદ રાખવી પડે એને કહેવાય એલપીજી ગેસની વાત નથી આ એલપીજીને શું કહેવાય ઉદારીકરણ બીજું છે ખાનગીકરણ અને ત્રીજું છે વૈશ્વિકીકરણ બરાબર ને આ ત્રણ પદ્ધતિ લાગુ કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો પીવી રાવ છે કેમ કેમ કે ઓગણીસો ને એકાણુંની સાલ એવી હતી કે હું તો નહોતો ત્યારે પણ લોકો એવું કહેતા હતા કે ભાઈ ભારતની પાસે અરાઉન્ડ છ કે સાત દિવસ ચાલે એટલું જ ફંડ એટલે કે એટલા જ પૈસા છે હવે એવા સમયે આ વ્યક્તિ વડાપ્રધાન બને અને એમને આ નીતિ લાગુ કરી અને ક્યાંકને ક્યાંક દેશને આગળ લાવ્યા હવે વાત કરીએ લાયન શું કામ કેમ કે જ્યારે પોતે આવ્યા પોસ્ટ ઉપર ત્યારે સીધો જ સવારે ફોન કર્યો બીજા લાયન એટલે કે બીજા લાયન ને આ હાફ લાયનને બીજા લાયન એવા મનમોહનસિંહને કે ફટાફટ બપોરે બાર વાગ્યા સુધીમાં મસ્ત તૈયાર થઈ બાબુડા બની અને આવી જાવ ઓફિસ ઉપર તો સાહેબે પૂછ્યું કેમ પૂછ્યું કેમ આવવાનું ભાઈ તાત્કાલિક કે તમને નાણાં મંત્રી બનાવવાના છે આ ભારત દેશના એટલે સીધો સવારે ફોન કરીને બપોરે ઓફિસે બોલાવી લીધા એટલે બીજા હાફ લાયન કેવા હોય તો તમે મનમોહનસિંહને કહી શકો એટલે એ સમયના બરાબર ને ઇકોનોમિક ક્ષેત્રમાં સૌથી સારું નામ છે મનમોહનસિંહનું એટલા માટે એટલે યાદ રાખજો કે પીવી નરસિંહરાવને લોકો હાફ લાયન તરીકે પણ ઓળખે પંદર પ્રકારની ભાષાઓ પૂરું નામ અને ઓગણીસો એકાણું ની સાલી યાદ રાખવાની રહે આ વાત કરી હતી નરેન્દ્ર મોદી સાહેબે પોતાની મન કી બાત કાર્યક્રમમાં બરાબર ત્યારબાદ ક્વેશ્ચન નંબર બે જોઈએ કયા જિલ્લાએ દેશભરમાં પ્રથમ પહેલ કરી અને પોતાના તમામ ગ્રામ્ય વિસ્તારની સરકારીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ હાથ ધર્યો કદાચ ક્વેશ્ચન લાંબો બને અને સમજાય નહીં તો ટૂંકમાં સમજાવી દઉં કે એવો જિલ્લો કયો કે જેને તમામ સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તમામ શાળાઓમાં લાગુ કર્યું તો યાદ રાખીએ વડોદરા બરાબર હવે વડોદરાની વાત આવી છે આ જિલ્લો એવો પ્રથમ છે તો એના વિશે થોડી ઘણી વિગત આપણને ખબર હોવી જોઈએ જેમ કે થોડી ઘણીમાં કેટલી હોય તો વડોદરા કઈ જગ્યાએ છે ગુજરાતના મેપની અંદર તો લગભગ ખબર હોય કે ભાઈ પશ્ચિમ બાજુ ક્યાંક છે બરાબર ને પણ આવું સચિવાલય વાળા કે ગુજરાત ગવર્મેન્ટમાં પ્રશ્ન નહીં પૂછે પ્રશ્ન એવો પૂછાય કે જો વડોદરા આ જગ્યાએ હોય તો વડોદરા જિલ્લાને કેટલા જિલ્લાની અથવા તો કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે એક વખત જોઈ લેજો મેપમાં ક્યારેય નહીં ભૂલાય સૌથી પહેલો જિલ્લો જે અહીંયા દેખાય આનું નામ છે ભરૂચ અહીંયા ઉપર જે જિલ્લો દેખાય એને કહેવાય આણંદ ત્રીજા ઉપર આપણે જિલ્લો જોઈ શકીએ અહીંયા એનું નામ છે ખેડા ત્રીજા ચોથા અહીંયા જોઈએ પંચમહાલ પાંચમા નંબર છે છોટા ઉદેપુર અને છઠ્ઠા નંબરે છે નર્મદા તો જોઈ લો હવે વડોદરા જિલ્લાને કેટલા જિલ્લાની તો છ જિલ્લાની કયા કયા જિલ્લાની તો અહીંયા લખેલા છે ને મેપની અંદર દર્શાવેલા છે આટલા જિલ્લાની સરહદ સ્પર્શ કરે જો ક્લાસ થ્રીની જ વાત કરું તો હજી એક ક્વેશ્ચન વડોદરા રિલેટેડ પૂછવું હોય તો પૂછાય જેમ કે એના તાલુકા પૂછવા હોય તો પણ તાલુકા આપણે બધા આવડવા જોશે તો તાલુકા જોઈ લઈએ પાદરા ત્યારબાદ છે વાઘોડિયા ત્યારબાદ છે સિનોર ત્યારબાદ યાદ રાખીએ ડભોઈ કરજણ સાવલી ડેસર અને વડોદરા પોતે બરાબર એટલે તાલુકા પણ આપણને યાદ રહેવા જોશે એનાથી આગળ જો વડોદરા વિશે વાત કરવી હોય તો થોડી ઘણી હજી વડોદરા વિશે વાત કરીએ કેમ કે જિલ્લાનું નામ આવ્યું છે તો એને સાથે સાથે જ જિલ્લાને ભેગો લેતા જાય લેકચરની અંદર જ ફિઝિકલી નહીં બરાબર વડોદરામાં વાત કરવી હોય તો સાગર તળાવ વડોદરાની અંદર આવેલું છે જો ક્વેશ્ચન પૂછાય સુરસાગર તળાવ કઈ જગ્યાએ તો વડોદરા ત્યારબાદ છે લાલબાગ પેલેસ કઈ જગ્યાએ આવેલો છે તો વડોદરાની અંદર આમ તો તમને બધાને ખબર હશે કે વડોદરા એટલે મહેલોનું શહેર તરીકે વડોદરાને ઓળખાય બરાબર પણ લાલબાગ પેલેસની જો હું વાત કરું તો એનું જૂનું નામ હતું પ્રતાપ વિલાસ પેલેસ હવે પ્રતાપ વિલાસ પેલેસ ઉપરથી એક નામ તમને યાદ આવી જાય પ્રતાપસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ બરાબર વડોદરા જિલ્લામાં તમને બધાના આઈડિયા છે કે ભાઈ ગાયકવાડ શાસન હતું તો યાદ રાખજો કે ગાયકવાડ શાસનમાં સૌથી છેલ્લા એવા કયા રાજા કે જેને વડોદરા ઉપર શાસન કરેલું હોય તો પ્રતાપસિંહ ગાયકવાડ બરાબર અને પ્રતાપ વિલાસ પેલેસ પૂછાય તો યાદ રાખીએ લાલબાગ પેલેસનું જ જૂનું નામ હતું ત્યારબાદ જોઈએ નજરબાગ પેલેસ તો વડોદરાની અંદર છે ત્યારબાદ ઇન્દુમતી પેલેસ હવે ઇન્દુમતી પેલેસ શું કામ નામ રાખ્યું કેમ કે પ્રતાપસિંહ ગાયકવાડના મોટા બેન હતા ઇન્દુમતી એમના નામ ઉપરથી જેમણે રાખેલું છે ઇન્દુમતી પેલેસ તો કઈ જગ્યાએ છે તો વડોદરાની અંદર ત્યારબાદ હીરા ભાગોડનો દરવાજો આમાં પણ એક સ્ટોરી રહેલી છે પણ ક્યારેક નિરાતે જોઈશું ત્યારબાદ છે કીર્તિ મંદિર તો ક્વેશ્ચન અહીંયાથી ઉદ્ભવક સાહેબ કીર્તિ મંદિર તો મેં પોરબંદરની અંદર સાંભળેલું છે તો યાદ રાખજો મિત્રો કીર્તિ મંદિર પોરબંદરની અંદર પણ છે અને વડોદરાની અંદર પણ છે હજુ એક આવો નો શબ્દ સાંભળેલો હોય કીર્તિવાળો બરાબર ને કીર્તિ તોરણ તો કીર્તિ તોરણ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે તો યાદ રાખીએ વડનગરની અંદર બરાબર છે એટલે કીર્તિ મંદિર કીર્તિ તોરણ આ તમામ વસ્તુઓ યાદ રહેવી જોઈએ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ એઇમ્સનું પૂરું નામ જણાવો ક્વેશ્ચન નંબર ત્રણ હવે એમ્સનું પૂરું નામ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હવે થોડી ઘણી એમ્સ વિશે વાત કરીએ તો એઇમ્સનું પૂરું નામ ના આવડ આવડે પણ એનાથી વિગત થોડી ઘણી આગળ ખબર હોવી જોઈએ જેમ કે એઇમ્સનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે તો યાદ રાખો ન્યૂ દિલ્હીની અંદર હવે એઇમ્સ જે છે એમની સ્થાપના ક્યારે થઈ અંદર સ્થાપના કરવામાં સૌથી વધારે અથવા તો હતો તો યાદ રાખીએ શ્રી જવાહરલાલ બરાબર હવે જ્યારે સ્થાપના થઈ ત્યારે જવાહરલાલ નહેરુ સાહેબ એવું વિચારતા હતા કે એમ્સની સ્થાપના કરીએ આપણે કલકત્તાની અંદર પ્રસ્તાવ પણ જારી થઈ ગયો કલકત્તાની અંદર બધી વસ્તુ નક્કી હતી પણ ત્યાં એક વ્યક્તિ આવે અને તમે ઓળખો જ છો વિધાનચંદ્ર રોય બરાબર હવે વિધાનચંદ્ર રોય દ્વારા કલકત્તામાં આની સ્થાપના કરવાની મનાઈ કરવામાં આવી એટલા માટે એને ટ્રાન્સફર કરી અને આપણે લઈ ગયા ન્યૂ દિલ્હી ખાતે એટલે યાદ રાખજો એઇમ્સનું હેડક્વાર્ટર ક્યાં છે પહેલાં કલકત્તામાં વાત ચાલતી હતી પણ હવે ક્યાં છે તો ન્યૂ દિલ્હીની અંદર બરાબર હવે જવાહરલાલ નહેરુની જ વાત આવી છે તો યાદ રાખીએ એક સાલ ઓગણીસો ને પંચાવન જ્યારે ઓગણીસો ને ચોપનની અંદર ભારતનો સર્વોચ્ચ સન્માન સ્ટાર્ટ થયો એના એક વર્ષ બાદ એટલે કે ઓગણીસો ને પંચાવનની અંદર ભારત રત્ન જવાહરલાલ નહેરુને મળેલો હતો બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન હા ક્વેશ્ચન નથી પણ કોરોના વિશેની વિગત છે આ બધો અત્યારે સૌથી વધારે ચર્ચામાં શબ્દ છે એટલે એના વિશે થોડી ઘણી વિગત જોઈ લઈએ જેમ કે તમને બધાને ખ્યાલ છે કે ભાઈ વિશ્વમાં બે પ્રકારના બ્લડ ગ્રુપ હોય એ અને બી તમે કહો સાહેબ એટલાનું હોય પોઝિટિવ નેગેટિવ એ હોય બરાબર ને હા પોઝિટિવ અત્યારે આપણે થવું નથી નેગેટિવ જ રહેવું છે એક્ઝામની બાબતમાં પોઝિટિવ રહેશું પણ કેસની બાબતમાં નેગેટિવ રહેશું તો કોરોના વિશે વાત કરું તો જે બી બ્લડ ગ્રુપ છે એની અંદર બે કેટેગરી આવેલી છે હવે કઈ કેટેગરી છે તો આલ્ફા અને બીટા યાદ રાખજો આમાંથી એક પ્રકારનો કોરોના વાયરસ છે કયા પ્રકારનો તો યાદ રાખીએ બીટા નંબરનો છે બીટા કેટેગરીનો છે બરાબર બીટા કોવિડ નાઇન્ટીન તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે સાથે સાથે એવું પણ કહેવાય કે આ કયો વાયરસ છે તો આરએનએ પ્રકારનો વાયરસ છે બરાબર તો આટલી વિગતો કોરોના વિશે યાદ રાખજો કેમ કે અત્યારે કેસ પણ વધી રહ્યા છે તો એના વિશે આપણે ચર્ચાઓ કરતાં કરતાં એના ક્વેશ્ચન પણ યાદ રાખવા પડશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર પાંચ ભારત સરકાર દ્વારા તમામ પેન્શનરો ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકે તે માટે કઈ સુવિધા ચાલુ છે હવે તમને ખબર છે કે લોકડાઉન થયું ત્યારે જે પેન્શનરો હોય જેમને કાંઈ પણ પેન્શન મળતા હોય એમને દર વર્ષે પોતાની હયાતી રજૂ કરવી પડે એટલે કે ભાઈ અમે જીવીએ છીએ તો આવતા વર્ષે અમને પેન્શન આપજો એમ એટલે આવી હયાતી રજૂ કરવા બેંકે જવું પડે દર વર્ષે પણ લોકડાઉનમાં એક તો સિનિયર સિટીઝન હોય અને લોકડાઉનના કારણે જઈ ન શકે તો એના માટે સરકારે એવી યોજના ચાલુ કરી કે એમણે એક ઓનલાઈન પોર્ટલ ચાલુ કર્યું આનું નામ છે જીવન પ્રમાણ પોર્ટલ તમારા જીવનનું પ્રમાણ આપો એમ બરાબર આ પોર્ટલ ચાલુ કર્યું એના ઉપર ઓનલાઈન પણ તમારી હયાતી નોંધાવી શકો એટલે આની અંદર ડોક્યુમેન્ટ જમા કરવા પડે આ જીવન પ્રમાણ પોર્ટલનું હોમ પેજ છે અરે અચ્છા હોમ પેજ એટલે શું તમને ખ્યાલ હોવો જોઈએ કોઈ પણ વેબસાઇટ હોય એનું પ્રથમ પેજ હોય એને આપણે હોમ પેજ તરીકે ઓળખીએ બરાબર એટલે આ જીવન પોર્ટલનું હોમ પેજ છે અને તમે જોઈ શકો અરાઉન્ડ આમ વાત કરો તો ત્રણ લાખને છપ્પન હજાર જેટલા પેન્શનરો છે જે અત્યારે પેન્શન લે છે બરાબર પણ એવી વિગતમાં આપણે પડવું નથી પણ પોર્ટલનું નામ યાદ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રાજ્યની કોલેજોમાં એક સરખા માધ્યમથી ઓનલાઈન શૈક્ષણિક કાર્ય થઈ શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કયા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી ક્વેશ્ચનને જો હું ટૂંકમાં સમજાવું તો શિક્ષણ વિભાગ દ્વારા એક એવું પોર્ટલ શરૂ કર્યું જેના કારણે તમામ કોલેજોની અંદર એક જ સરખું શિક્ષણ મળી રહે કેમ કે રૂબરૂ અત્યારે કોઈ જગ્યાએ જઈ શકાય એમ નથી એટલે આ પોર્ટલનું નામ યાદ રાખજો ઉદયમ હવે ઉદયમ વિશે વાત કરીએ કે ઉદયમનું પૂરું નામ શું છે પહેલાં જો પોર્ટલ સ્ટાર્ટ થયું એનું તો યાદ રાખજો અનલિમિટેડ ડિજિટલ એડવાન્સ્ડ પ્રો યર લોંગ એકેડેમિક મેથડ આ એનું પૂરું નામ છે બરાબર હવે અહીંયાથી સાથે સાથે બીજા બે પોર્ટલ આપણે યાદ રાખવા પડશે હવે ડિજિટલાઇઝેશનનો જમાનો છે એટલે એવું થાય કે સરકાર લગભગ દિવસે એક બે પ્રો પોર્ટલ તો ચાલુ કરી જ દે પણ આપણે થોડી ઘણી વિગત એના વિશે આવડવી જરૂરી છે બીજું પોર્ટલ છે કોગનેટ અથવા તો સીઓજી એન આ શેના માટેનું પોર્ટલ છે તો યાદ રાખજો જેટલા કોઈ પણ શિક્ષકો ઓનલાઈન જે એજ્યુકેશન આપશે આ તમામ શિક્ષકોની માહિતી હશે અમારી નહીં પણ કોલેજવાળા જેટલા ભણાવવાના છે એની બરાબર તો આ પોર્ટલનું પૂરું નામ શું છે તો યાદ રાખજો કોમન ગેટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી આવું નવું હજુ એક પોર્ટલ છે છેલ્લું છે વધારે નથી યાદ રાખજો કેસીજી પોર્ટલ હવે કેસીજી પોર્ટલનું પૂરું નામ શું નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત હવે આ શું કરશે તો જે શિક્ષકો ભણાવવાના છે બરાબર એમને જે કાંઈ પણ તાલીમ આપવાની હોય અથવા તો કોઈ એક સંદેશો આપવાનો હોય તો બધા શિક્ષકોને એક પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવે કોઈ પણ એમને તાલીમ આપવી હોય તો આ શિક્ષકોને તાલીમ આપી શકાય તો યાદ રાખજો શિક્ષકોની તાલીમ માટેનું પોર્ટલ કયું છે શિક્ષકોની માહિતી માટેનું કયું છે અને સ્ટુડન્ટ માટેનું પોર્ટલ કયું છે તો આ ત્રણ પોર્ટલ આપણે યાદ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઇનફ સોફ્ટવેર કોના દ્વારા તૈયાર થયો છે હવે ઇનફ સોફ્ટવેર તૈયાર થયો છે એનડીડીબી દ્વારા ઇનફ વિશેની થોડી ઘણી માહિતી મેળવીએ ત્યારબાદ આગળ વધીએ કે ઇનફ એટલે શું તો યાદ રાખજો ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ એના પૂરા નામમાં જ એનું તમામ મિનિંગ આવી જાય જેમ કે ઇન્ફોર્મેશન નેટવર્ક એટલે કે એવું નેટવર્ક ઊભું કરવાનું છે કે જેની અંદર ઇન્ફોર્મેશન હોય કોની તો ફોર એનિમલ હવે જે પશુઓ છે એમની વિગત તમામ આની અંદર હોય શેના માટેની તો પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ એટલે કે જે કાંઈ પણ ગાયો હોય આ ગાયને કોઈ એક બારકોડ પેલો ટેગ લગાવવામાં આવે આ ટેગની અંદર એવું બારકોડ હોય જો આ બારકોડને આપણે સ્કેન કરીએ તો આ સ્કેન કરવાથી બારકોડની અંદર પશુ માટેની તમામ વિગતો મળે જેમ કે એમના માલિક કોણ છે એમનું નામ મળે એમના માલિકનો મોબાઈલ નંબર મળે એટલે કોઈ જગ્યાએ કોઈ વેચી દે તો ત્યાંનો જે વ્યક્તિના હાથમાં આવે એમને ખબર પડે કે આમના માલિક કોણ છે એમનો કોન્ટેક નંબર શું છે હવે જેવી રીતે નાના બાળકોને આપણે રસી આપીએ બીસીજીની ને બધી બરાબર તો એવી જ રીતે ગાયને પણ એક રસી આપવામાં આવે અને આ રસીની માહિતી એમને પણ આ બારકોડની અંદર મળી જાય કે લાસ્ટ ક્યારે રસી અપાઈ હતી હવે કઈ રસીની ક્યારે જરૂર છે એટલે ગાયને લગતી પશુઓને લગતી તમામ માહિતી ઇનફની અંદર મળી જાય બરાબર આટલી વિગતો યાદ રાખીએ નેક્સ્ટ જોઈએ કે એનડી ડીબીની વાત કરી એનડી દ્વારા શરૂ થયું છે તો એનડી વિશે જોઈ લઈએ એનું પૂરું નામ થાય નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે આણંદની અંદર છે સ્થાપના ક્યારે થઈ સ્થાપનાનું વર્ષ ઘણી બધી વખત પૂછાયેલું છે દસ જુલાઈ ઓગણીસો ને પાસઠની અંદર સ્થાપના સાથે જોડાયેલા એક વ્યક્તિને યાદ રાખવા પડે એમનું નામ છે વર્ગીસ કુરિયન બરાબર કેરેલામાં જન્મેલા વ્યક્તિ ગુજરાતની અંદર આવી અને આમ જોઈએ તો આને આપણે શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે પણ ઓળખીએ છીએ બરાબર કેમ કેમ કે અમૂલની સ્થાપના પણ ત્યારબાદ જ થઈ ઓપરેશન ફ્લડ પણ યાદ રાખવું કોની સાથે જોડાયેલું છે તો દૂધ ઉત્પાદન ક્ષેત્રે જોડાયેલું છે એમાં પણ આ જ વ્યક્તિનો હાથ હતો એટલે શ્વેત ક્રાંતિના પ્રણેતા વર્ગીશ કુરિયન જેમને એનડીબી ની સ્થાપના કરી હતી બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર આઠ સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપવામાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે રહેલું રાજ્ય ગુજરાતના છીએ તો ગર્વ થવો જોઈએ ગુજરાત અત્યારે એવું રાજ્ય છે કે સોલાર રૂફટોપ જે પ્લાન્ટ સ્થાપીએ એમાં પ્રથમ નંબરે આવેલું છે બીજા નંબરે છે રાજસ્થાન ત્રીજા નંબરે છે મહારાષ્ટ્ર હવે અહીંયાથી ક્વેશ્ચન ઉદ્ભવક સાહેબ આ સોલાર રૂફટોપ છે શું ગુજરાત છે શું તો યાદ રાખજો કે બે નું વર્ષ આમ જોઈએ તો બે હજાર બાવીસ સુધી જ આપણે બધા વાયદા કર્યા છે જેમ કે બે હજાર બાવીસમાં ખેડૂતની આવક બમણી કરવી એવી જ રીતે બે હજાર બાવીસ સુધીમાં સૌર ઉર્જાનું ઉત્પાદન કેટલું કરવાનું એક લાખ અને પંચોતેર હજાર પચોતેર હજાર મેગાવોટનું ઉત્પાદન સૌર ઉર્જા ક્ષેત્રે કરવાનું છે હવે સોલાર રૂફટોફ માટેની યોજના જે હતું એનું નામ હતું સૂર્ય ગુજરાત યોજના શેરા માટેની છે તો કોઈ પણ સોલાર પેનલ લગાવીએ એમાં સરકાર સબસિડી આપતી હોય કેટલી સબસિડી હોય તો યાદ રાખજો કે સબસિડીમાં અત્યારે વધારો થયો છે ત્રણ કિલોની સબસિડી હોય ત્રણ કિલોની સોલાર પેનલ હોય સોરી તો ત્યાં નિયત કિંમત જેટલી થાય એના ચાલીસ ટકા સુધીની સબસિડી મળવાપાત્ર થાય ત્યારબાદ એટલે કે ત્રણ કિલોથી લઈને દીસ દસ કિલો વોટની જો પેનલ હોય તો એમાં તમને વીસ ટકા સુધીની સબસિડી મળવાપાત્ર થાય અને આમના ઉપરાંત જો વીજળી તમે વધે તો અરાઉન્ડ બે પોઈન્ટ પચીસ રૂપિયાના દરે વીજળી પણ પરત તમે વેચી શકો છો એ તો વીજ કંપની ઉપર આધાર રાખે બરાબર એટલે આ યોજના અત્યારે ચર્ચામાં છે કેમ કે એમાં વધારો થયો છે સબસિડીમાં એટલે આ યોજના વિશે આપણે યાદ રાખીએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર નવ ઇન્દિરા સાગર બંધ અને ઓમકારેશ્વર બંધ કઈ નદી ઉપર આવેલા છે તો લગભગ ખબર હશે કે નર્મદા નદી ઉપર આવેલા હોય યાદ રાખજો ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર બંને બરાબર બાકી તો નર્મદા ઉપર આપણે ગુજરાતનું જ યાદ હોય પણ આપણે યાદ રાખીએ ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર કેમ કેમ કે મધ્યપ્રદેશની અંદર આવેલા છે ત્યારબાદ જોઈએ કે નર્મદા નદીનું નામ આવ્યું છે આમ આપણે રેવા તરીકે પણ ઓળખીએ છીએ મેઇકલ કન્યા તરીકે પણ ઓળખીએ છીએ તો પૂછાય નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન તો અમર કંટકની પર્વતમાળા ઉપરથી નર્મદા નદી નીકળે ત્યારબાદ ગુજરાતની અંદર પ્રવેશે ગુજરાતની અંદર કઈ જિલ્ કઈ જગ્યાએથી પ્રવેશે તો યાદ રાખજો હાફેશ્વર ખાતેથી હાફેશ્વર કઈ જગ્યાએ આવેલું છે છોટા ઉદયપુર અહીંયાથી હરણફાળ સાથે કન્ફ્યુઝન નહીં થવાનું કેમકે હરણફાળ ખાતેથી કઈ આવે તાપી નદી અંદર પ્રવેશે છે બરાબર એટલે જો પૂછાય તો હાફેશ્વર તાપી તો હરણફાળ ત્યારબાદ યાદ રાખીએ કે ધુઆધાર ધોધ કઈ નદી ઉપર આવેલો છે તો યાદ રાખજો નર્મદા નદી ઉપર જ ધુઆધાર ધોધ આવેલો છે ત્યારબાદનો ક્વેશ્ચન વાત કરીએ તાજેતરમાં કઈ જગ્યા પર સ્વતંત્ર સેનાનીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક કરાયો છે તો હવે થાય એવું કે જેટલા ફોર્સ સાથે જોડાયેલા હોય સ્વતંત્ર સેનાનીઓ હોય એના માટે આ જગ્યાએ હવે પ્રવેશ નિઃશુલ્ક એટલે ફ્રી ઓફ એન્ટ્રી મળે બરાબર એમની સાથે બીજા એક વ્યક્તિને પણ પોતે લઈ જઈ શકે તો આ જગ્યા કઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત આવી તો એની વિશે થોડી ઘણી વિગત મેળવી લઈએ તમને બધાના આઈડિયા હશે કેમ કે આનું ઉદઘાટન લોકાર્પણ બહુ અગાઉ થઈ ગયું છે તો આપણને ખબર જ હોય છતાં એક વખત રિકોલ કરી લઈએ જેમ કે આમની ઊંચાઈ કેટલી છે વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે એટલે એકસો બ્યાસી મીટર યાદ રાખીએ જો મીટરમાં પૂછાય તો એકસો બ્યાસી જો ફૂટની અંદર પૂછાય તો પાંચસો સત્તાણું ફૂટ બરાબર ફાઈવ નાઇન સેવન ત્યારબાદનો પ્રશ્ન આવે કે આ જે સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની ડિઝાઇન કોના દ્વારા તૈયાર થઈ તો રામજી રામવંજી સુથાર દ્વારા એની ડિઝાઇન તૈયાર થઈ હતી બરાબર આ પણ પૂછાયેલો પ્રશ્ન છે ત્યારબાદ કે રામવનજી સુથારને ઓગણીસો ને ની અંદર પદ્મશ્રી પુરસ્કાર આપેલો હતો અને બે હજાર સોળ ની અંદર પદ્મભૂષણ પુરસ્કાર પણ પ્રોવાઈડ થયેલો છે હવે આમ વાત કરવી હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો આની શરૂઆત ક્યારથી થઈ અથવા તો લોકાર્પણ ક્યારે થયું તો એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારની અંદર બરાબર હવે એકત્રીસમી ઓક્ટોબર એટલે આમ ખબર હોવી જોઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ થાય અને ત્યારે કેટલામી હતી તો વન ફોર થ્રી કેવા કરતાં એકસો ને તેતાલીસમી જન્મજયંતિ યાદ રાખીશું બરાબર કેમ કે વન ફોર થ્રીથી તમે બધા પાછા બીજા રસ્તે જતા રહેશો એટલે યાદ રાખજો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને તેતાલીસમી જન્મજયંતિ બે હજાર અઢારમાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં કયા જિલ્લાના સ્પંદન પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત સ્કોચ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો તો જિલ્લો યાદ રાખીએ પાટણ પાટણ જિલ્લાને આ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે થોડી ઘણી પુરસ્કાર વિશે વાત કરીએ તો કે ભાઈ સ્પંદન જે નામ છે એનું પૂરું નામ અથવા તો એનું નામ શું કામ છે તો યાદ રાખજો સ્ક્રીનિંગ ઓફ પોષણ એન્ડ એનિમિયા હવે આના ઉપરથી જ ખબર પડે ક્યાંક ને ક્યાંક એનિમિયા રોગ વિશેની વાત હશે તો યાદ રાખજો બાળકોમાં જે કુપોષણ હોય અને કિશોરીઓમાં જે એનિમિયાનો રોગ થાય એને નિવારવા માટે એને નાથવા માટેનું આ પ્રોજેક્ટ હતો બરાબર હવે જીરો થી પાંચ વર્ષ એટલે પાંચ વર્ષ સુધીના બાળકોમાં કુપોષણનો શિકાર થયેલા બાળકોને જ આમાં આવરી લેવામાં આવે હવે બે હજાર ત્રણ ની અંદરથી સ્કોચ પુરસ્કારની શરૂઆત કરી હતી તો યાદ રાખજો સ્કોચ પુરસ્કાર કોને મળ્યો તો સ્પંદન પ્રોજેક્ટને આ સ્પંદન પ્રોજેક્ટ કયા જિલ્લાનો પાર્ટિક્યુલર તો યાદ રાખીએ પાટણ જિલ્લાનો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જી અગિયારમાં નંબરનો તાજેતરમાં કોની લોકાયુક્ત તરીકે નિમણૂક થઈ તો આન્સર અહીંયા છે જસ્ટિસ રાજેશ શુક્લ આ કરંટમાં ચર્ચામાં છે એટલે આના વિશે તમને ખબર હશે પણ થોડી ઘણી વિગત લોકાયુક્ત વિશે મેળવીએ આવો નવો એક શબ્દ છે આને કહેવાય લોકપાલ બરાબર હવે લોકપાલ શબ્દ કઈ જગ્યાએ હોય તો કેન્દ્રમાં હોય અને લોકાયુક્ત શબ્દ કઈ જગ્યાએ ઉપયોગમાં થાય તો રાજ્યની અંદર છે સેના માટે તો જે કંઈ પણ ભ્રષ્ટાચાર થતું હોય એની વિરોધમાં જે કંઈ પણ તપાસ કરવાની હોય આ તપાસ કયો વ્યક્તિ અથવા તો કયા પદનો વ્યક્તિ કરે તો કેન્દ્રમાં કોઈ પણ તપાસ કરવાની હોય તો લોકપાલ કરે અને જો રાજ્યમાં કરવાની હોય તો લોકાયુક્ત કરે આટલી વિગતથી નહીં ચાલે થોડી ઘણી વિગત આગળ જોઈએ ગુજરાતની વાત છે અત્યારે કે ભાઈ શુક્લા સાહેબ આવ્યા છે તો સૌથી પ્રથમ લોકાયુક્ત ગુજરાતના કોણ હતા તો યાદ રાખીએ આર એ મહેતા ખાલી આર એ મહેતા ન હોય તો એવું પણ નામ લખેલું હોય રમેશચંદ્ર અમૃતલાલ મહેતા ગુજરાતના સર્વપ્રથમ લોકાયુક્ત ત્યારબાદ જોઈએ કે અત્યારે જે સાહેબ આવ્યા છે કોની જગ્યાએ એવા અથવા તો છેલ્લા કોણ હતા તો ડીપી બુચ ત્યારબાદ છે ગુજરાત લોકાયુક્ત કાયદો બે તો એવું પૂછાય કે અત્યારે જે લોકાયુક્તની નિમણૂક થઈ એ કયા કાયદા અંતર્ગત થઈ તો યાદ રાખીએ ગુજરાત લોકાયુક્ત કાયદો બે હજાર તેર હવે એનાથી આગળ વિગત કેવી હોય તો એવું કહેવાય કે જે લોકાયુક્તની નિમણૂક થાય એને શપથ કોણ લેવડાવે તો રાજ્યપાલ યાદ રાખીશું અત્યારે તમને બધાને ખબર હશે કે રાજ્યપાલ ગુજરાત રાજ્યના કોણ છે આચાર્ય દેવવ્રત બરાબર ત્યારબાદ એનો કાર્યકાળ કેટલો હોય તો પાંચ વર્ષ અથવા તો બોતેર વર્ષ જેવેલું વહેલું પૂરું થાય એનો કાર્યકાળ ત્યાં પૂરો થાય ત્યારબાદ છે ભાઈ ગુજરાત સોરી ભારતની અંદર મહારાષ્ટ્ર જે રાજ્ય છે એ સૌથી વીકેસ્ટ કહી શકાય લોકાયુક્તની બાબતમાં અને સૌથી સ્ટ્રોંગેસ્ટ અથવા તો પાવરફુલ કેવું હોય તો કર્ણાટકા કહી શકાય બરાબર એટલે આ બે રાજ્ય પણ યાદ રાખજો સૌથી સારું કયું હોય તો કર્ણાટકા અને સૌથી વીક અથવા તો વિકર કયું હોય તો મહારાષ્ટ્ર ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર બાર પ્રાકૃતિક ખેતીના પ્રણેતા કોણ છે તો યાદ રાખજો પ્રાકૃતિક ખેતીના પ્રણેતા પદ્મશ્રી સુભાષ પાલેકર કાયદા મુજબ આવું પદ્મશ્રી આગળ લખી ન શકાય પણ આપણે તો તૈયારી કરીએ છીએ એટલે આપણા માટે બધું ચાલે બરાબર સુભાષ પાલેકર આ પ્રાકૃતિક ખેતીના પ્રણેતા છે ઘણી વખત પ્રાકૃતિક ખેતીને હા બે હજાર સોળની અંદર એમને પદ્મશ્રી પુરસ્કાર આપેલો હતો ઘણી વખત પ્રાકૃતિક ખેતી છે એને આપણે કહીએ ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ જો જો આ શબ્દ ક્યાંક તમે સાંભળેલો હશે તો આના પ્રણેતા પણ સુભાષ પાલેકર જ હોય હવે ઝીરો બજેટ શું છે તો યાદ રાખજો ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ આનો મિનિંગ જ એવો થાય કે આના પાછળ કોઈપણ પ્રકારનું બજેટ ફાળવવામાં નહીં આવે કોઈપણ પ્રકારના પૈસા આપવામાં નહીં આવે કેમ કેમ કે આ જે ફાર્મિંગ એટલે કે આ જે ખેતી કરવામાં આવે આ તમારે નેચરલ બેઝ ખેતી કરવાની હોય કોઈ પણ એવા રાસાયણિક ખાતરો યુઝ કરવાના ન હોય એના ચાર મૂળભૂત સ્તંભો હોય એના મુજબ તમારે બેસ બેઝિક આમ જો કેવું હોય તો દેશી પદ્ધતિથી તમારે ખેતી કરવાની થાય બરાબર એના મુજબ જે ખેતી કરીએ એને કહેવાય ઝીરો બજેટ હવે અત્યારે એવું થયું કે યાદ રાખવું પડે કેમ કેમ કે આંધ્રપ્રદેશ ભારત દેશનું સર્વપ્રથમ એવું રાજ્ય છે કે જેણે પૂરા રાજ્યની અંદર ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ લાગુ કરી દીધું હોય એટલે કે પ્રાકૃતિક ખેતી લાગુ કરી દીધી હોય ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર તેર પાલક માતાપિતા યોજના વિશે જણાવો તો યાદ રાખજો પાલક માતા પિતા વિશેની યોજનાની વાત કરીએ તો આની અંદર શું પ્રાપ્ત થાય પેલા તો ત્રણ હજાર માસિક સહાય પ્રાપ્ત થાય કોને પ્રાપ્ત થાય તો ઘણા બધા એવા બાળકો હોય કે જે અનાથ હોય જેમના મધર ફાધર ન હોય એમને કોઈ બીજા વ્યક્તિ દ્વારા એમનું લાલન પાલન થતું હોય તો જે વ્યક્તિ એનું પાલન કરતા હોય એને કહેવાય પાલક માતા પિતા બરાબર હવે એમને આ સહાય મળે કેટલી મળે તો દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળે પણ સરકાર બધાને નહીં આપી દે કોને કોને આપશે તો યાદ રાખજો ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા હોય સત્યાવીસ હજાર સુધીની વાર્ષિક આવક મર્યાદા હોવી જોઈએ એટલે સત્યાવીસ હજારથી અપ હોવું જોઈએ શહેરી વિસ્તારની અંદર છત્રીસ હજાર સુધીની આવક મર્યાદાની અંદર આ સહાય મળવા પાત્ર છે એટલે પાલક માતા પિતા યોજના યાદ રાખજો ક્યાં સુધી મળશે તો જ્યાં સુધી બાળક અઢાર વર્ષનું થશે ત્યાં સુધી દર મહિને ત્રણ હજારની સહાય મળશે ત્યારબાદની એક યોજના આવી જ છે આને કહેવાય સ્પોન્સરશીપ યોજના તો સ્પોન્સરશિપ યોજના કોના માટે છે તો જેમના પિતા એટલે કે તમને બધાને ખ્યાલ હોય કે આજકાલ ઘર અથવા તો ઘરનું ગુજરાન જે ચાલતું હોય પિતા દ્વારા ચાલતું હોય જો એ પિતા ન રહે તો ઘરનું ગુજરાન ચલાવવું અઘરું થાય તો જે કમાવદાર પિતા હોય એનું અવસાન થાય અથવા તો અકાળે મોત થાય અથવા તો એ જો કોઈ પણ એવા કેસની અંદર જેલની અંદર સજા ભોગવતા હોય તો ઘરનું ગુજરાન ચલાવવું અઘરું હોય એવા લોકોને આ સહાય મળે કેટલી સહાય મળે તો ત્રણ વર્ષ સુધી દર મહિનાના બે હજાર રૂપિયાની સહાય મળશે કેટલી સુધી મળે તો યાદ રાખજો કે મેક્સિમમ બે બાળકો સુધીની સહાય મળે બરાબર બેથી વધારે બાળકો હોય તો ત્યાં આ સહાય લાગુ ન પડે એટલે બે બાળકો સુધીની આ સહાય પ્રાપ્ત થાય તો સ્પોન્સરશિપ યોજના યાદ રાખીએ અને પાલક માતા પિતા યોજના પણ યાદ રાખીએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અમદાવાદમાં હાલમાં કેટલામી રથયાત્રા યોજાય ફરી પાછું અહીંયાથી વન ફોર થ્રી ઇંગ્લિશમાં નહીં કહેતા એકસો ને તેતાલીસ મી રથયાત્રા લાસ્ટ હતી લોકડાઉનના કારણે તમને બધાના આઈડિયા છે કે ભાઈ લોકોને એકઠા થવા ન દેવાયા તો આપણે ઘરે બેઠા જ આની આમ જોઈએ તો દર્શન કરીને મજા માણીએ પણ રથયાત્રા વિશે જો થોડી ઘણી વિગત જે ખબર ન હોય એવી જાણવી હોય તો સૌથી પહેલાં વહેલા હા જગન્નાથની રથયાત્રા પૂરા ભારતમાં નંબર વન છે ત્યારબાદની બીજા નંબરની કેવી હોય તો આપણી અમદાવાદની કહી શકાય હવે સૌથી પહેલા નંબરની જે જગન્નાથની રથયાત્રા છે એના વિશેની વાત કરું તો જે શબ્દ છે જગન્નાથ આ શબ્દ ઉતરો છે ઇંગ્લિશ ભાષા ઉપરથી એને કહેવાય ઝગરનોટ ઝગરનોટ એટલે શું કે જેને રોકી ન શકાય એને જગરનોટ કહેવાય એના ઉપરથી જગન્નાથ નામ આવ્યું છે આપણે કહીએ છીએ જગન્નાથની રથયાત્રા હવે ચાલુ ક્યારે થાય તો અષાઢ સુદ બીજના દિવસથી ચાલુ થાય અને અષાઢ સુદ દસમે પૂરી થાય રથયાત્રા બરાબર ને એટલે આમ જો દિવસો તમે કાઉન્ટ ન કરતા હું કાઉન્ટ કરીને કહી દઉં તો ટોટલ નવ દિવસ જેવું થાય રથયાત્રાને તમને એવું થાય સાહેબ અમે તો એક જ દિવસ જોઈએ છીએ પણ યાદ રાખજો જ્યારે અષાઢ સુદ બીજ શરૂ થાય ત્યારથી એમનો રથ શરૂ થાય એ કોઈ એક મંદિર ઉપર જાય નવ દિવસ સુધી એને મંદિરની અંદર રહે અને નવમા દિવસે બહાર નીકળે અને ત્યારે રથયાત્રા એની યોજાય બરાબર હવે ઘણી વખત આને ગુંડીચા યાત્રા તરીકે પણ ઓળખાય આપણે જે રથયાત્રા કહીએ છીએ એને ગુંડીચા યાત્રા તરીકે પણ ઓળખીશું તો અલગ નામ પણ યાદ રાખજો હવે એમાં એક વિધિ છે આ વિધિને લગભગ તમે બધાએ નામ સાંભળેલું હોય જેમ કે પહિંદ વિધિ બરાબર ને આ પહિંદ વિધિ શું છે તમે ટીવીની અંદર પણ ઘણી બધી વખત જોયેલું હોય કે ભાઈ સૌથી ઊંચા પદાધિકારીઓ હોય એ પહિંદ વિધિની અંદર ત્યાં બધી સાફ સફાઈ કરતા હોય એટલે એ પહિંદ વિધિનું બીજું નામ છે છેરા પહેરા વિધિ હવે છેરા પહેરા વિધિ એટલે શું તો ત્યાં સાફ સફાઈ કરવાની સૌથી ઉચ્ચ અધિકારી હોય અથવા તો પહેલાં રાજા મહારાજા હતા એ આવતા અને ત્યાં પાણીથી બધી જ વસ્તુ સફાઈ કરતા અને આ સફાઈ કરવાની જે વિધિ છે એને કહેવાય છેરા પહેરા તો આ શું કામ ઉચ્ચ અધિકારીઓ આવે ત્યાં લોકો તો ઘણા બધા હોય ને આપણને ઈચ્છા થતી હોય કે આપણે આવું કામ કરીએ પણ સૌથી ઉચ્ચ અધિકારી શું કામ કેમ કે સમ્રાટ અને સામાન્ય લોકો બંને એક સમાન છે ભગવાન આગળ એટલા માટે સમાનતાને પણ આમાં તમે આવરી શકો કે ભાઈ એટલા માટે જ આ વિધિની અંદર પહિંદ વિધિ યોજાય ત્યારબાદ એક એવી જ નામ છે એને કહેવાય પહાંદી વિજય તો યાદ રાખજો જ્યારે મૂર્તિને જે મેઇન મંદિર હોય આ મુખ્ય મંદિર એને શ્રી મંદિર કહેવાય શ્રી મંદિરમાંથી બહાર નીકાળી અને રથની અંદર બેસાડવામાં આવે આમ જો ભગવાનની ભાષામાં વાત તો એવું કહેવાય પધરવવું કહેવાય તો એને જ્યારે ત્રણે ત્રણ મૂર્તિને મંદિરમાંથી રથની અંદર પધરવવામાં આવે આ વિધિને કહેવાય પહાંતી વિજય ત્યારબાદ બહુડા યાત્રા નામની પણ વિધિ થાય આ બહુડા યાત્રા એટલે શું તો નવ દિવસ મેં કીધું નવ દિવસ બાદ જ્યારે ફરી પાછા એ મંદિરથી પરત ફરે તો આ નવ દિવસ પછી જે પરત ફરવાની ક્રિયા છે એને કહેવાય બહુડા યાત્રા હવે જ્યારે પરત ફરતા હોય ત્યારે કોઈ એક મંદિરે રોકાય અને ત્યાં રોકાય અને ત્યાં એ લોકો સર્વે પ્રસાદ લે હવે આ પ્રસાદ કેવો તો ગરીબ લોકોનો જે ખોરાક સમો રોટલો હોય આ રોટલાને એ લોકો પ્રસાદ તરીકે ઓળખે તો આ પ્રસાદની જે વિધિ હોય એને કહેવાય પોળાપીઠ એટલે કે પોળાપીઠ એટલે શું તો યાદ રાખજો ગરીબ લોકોનું ભોજન કહી શકાય એવો રોટલો એ રથયાત્રાની અંદર પ્રસાદ સ્વરૂપે લેવાય તો તમામ વિગતો છે ઘણી બધી વખત એવું થાય કે અનનોન વિગત પણ હોય તો રથયાત્રા વિશે એકસો તેતાલીસમી હતી એના કરતાં આ બધી જ વિગતો યાદ રાખીશું તો વધારે ખ્યાલ આવશે બરાબર હવે જેમ દર લેક્ચરની અંદર ક્વેશ્ચન તમારા માટે રાખીને જાઉં એવા જ અહીંયા ત્રણ ક્વેશ્ચન આપીને જાઉં છું ગુજરાતના તમામ તાલુકા યાદ રખાવી દઈશ સૌથી પહેલું છે જામજોધપુર તાલુકો કઈ જગ્યાએ છે યાદ રાખજો તમારે મને લખીને જણાવવાનું છે બીજું છે સંજેલી અને ત્રીજું છે બોડેલી તો આ ત્રણ તાલુકા આપી દેવાના છે કમેન્ટની અંદર ત્યારબાદ છે જેઠાભાઈની વાવ કયા જિલ્લાની અંદર આવેલી છે અને ત્રીજો ક્વેશ્ચન છે એસબીઆઈ બેંક તમારે તૈયારી નથી કરવાની એસબીઆઈ બેન્કની હા કરો તો વેલ એન્ડ ગુડ કરવી જ જોઈએ પણ અહીંયા ક્વેશ્ચન એવો છે કે ગુજરાતના કયા જિલ્લાની એવી એસબીઆઈ બેંક છે એવી શાખા છે કે જેને હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત થયેલો હોય તો તમારે જિલ્લાનું મને નામ આપવાનું છે બરાબર તો આ ત્રણ ક્વેશ્ચન તમારા માટે છે હા હવે લેટ નહીં થઈએ ફરી પાછા જલ્દીથી મળીશું નવા પાક્ષિક અથવા તો નવા એક વિડીયો સાથે થેન્ક યુ સો મચ